ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને કાપીને નવા ચહેરાને તક આપી છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા મેઘરજ તાલુકાના હીરા ટીંબા ગામના ભીખાજી ઠાકોરને પસંદ કર્યા છે. ભીખાજી ઠાકોર ધોરણ 10 પાસ છે. તેઓ 56 વર્ષની વય ધરાવે છે. તેઓ હાલ અરવલ્લી જિલ્લાના ભાજપ સંગઠનમાં મહામંત્રી છે, તેમજ સાબરકાંઠા બેંકમાં વાઇસ ચેરમેન છે. આ ઉપરાંત અગાઉ જિલ્લા પંચાયતમાં જિલ્લા સદસ્ય તરીકે પણ રહી ચુક્યા છે. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ભીખાજી ઠાકોરને લોકસભા 2024 માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે હું કેન્દ્રીય નેતૃત્વ આપણા જ પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, તેમજ અમારા રાજ્યના આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, તેમજ તમામ પ્રદેશનું નેતૃત્વ અને મારા બંને જિલ્લાના સંગઠન, એમાંય અમારા અરવલ્લીના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ, સાબરકાંઠાના પ્રમુખ આદરણીય કનુભાઈ, આ બધાના સાથ સહકારથી જ્યારે મારી ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા લોકસભા માટે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કરું છું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા કામોના આધારે અને અમારી ભારતીય જનતા પાર્ટીના વિચારધારાના આધારે હું આ પ્રજા સમક્ષ જઈશ અને બહુ જંગી લીડથી જીતીશ એવો હું આશાવાદ વ્યક્ત કરું છું.